વાજિંદ્રને જવના અવસર તો મળી આવ્યા છે જ્યારે ભયંકરમાં કિસાના અવસર તો મળી આવ્યા હતા કૌ મને જવના અવસર તો મળી આવ્યા જ્યારે નામગામમાંથી વાજિંદ્રને જવના અવસર તો મળી આવ્યા છે પછી પશુપાલન નામગામમાંથી પશુપાલન કરતા હોવાના પુરાવા મળી આવે છે કેમ કે ત્યાંથી કોઈ પ્રાણીઓના અવસર તો મળી આવશે કાં તો ગાયને ભેંસના અવસર તો મળી આવ્યા છે જેના દ્વારા કહી શકાય કે નામગામ છે પશુપાલન પણ કરતો હતો આ પ્રવૃત્તિ બાળકોના મૃતદેહો મળી આવેલા છે. તો આપણે જોયું ભમેરગઢ અને ઇનામગામ વિસ્તારમાંથી અનેક પ્રકારના અવશેષો છે મળી આવ્યા છે પરંતુ આવા અનેક ભારતના સ્થળો છે કે જેમાંથી આપણે આવા અવશેષો અને બીજા ઓજારો કે બીજા મૃતદેહો છે મળી આવેલા છે તો તે જોઈએ બીજા અનેક સ્થળો પુરાતત્વ શાસ્ત્રીઓ બીજા અનેક સંશોધનો કરેલા છે તો એમાં કયા કયા સ્થળો હતો કે જેમાંથી અનેક વસ્તુઓ મળી આવેલી છે એમાં જોઈએ ચોખા અને પ્રાણીઓના હાડકા ક્યાં મળી આવેલા છે કોલ્ડીવા ઉત્તર પ્રદેશ ક્યાં આવેલું છે ઉત્તર પ્રદેશમાં તો તમે કહી શકો કે ચોખા અને પ્રાણીઓના હાડકા ક્યાંથી મળી આવેલા છે કોલ્ડીવામાંથી કે જે હાલ ઉત્તર પ્રદેશમાં આવેલું છે અમે બીજા અનેક સ્થળ લખેલા છે એના આધારે તમારે જોખા પૂછાય છે તો એટલે તમારે યાદ રાખવાનું છે કે ચોખા અને પ્રાણીઓના હાડકા ક્યાંથી મળી આવેલા હતા છે તો આ છે આદિમાનવની સ્થાયી જીવનની સફળ થેન્ક યુ